सूरत जिलाना कामरेज तालुकानी 158 बैठक परथी उम्मेदवार प्रफुल्लभाई पानसुरियाने जीताड़वा माटे कामरेजना माजी सरपंचે એકલા ચાલોના સિદ્ધાંતે પ્રચાર કર્યો હતો। વિધાનસભાની ચૂંટણી નજીક આવતા તમામ રાજકીય પક્ષો દ્વારા તેમનો પ્રચાર પ્રસારમાં કરવામાં આવી રહ્યો છે, ત્યારે કામરેજ એક 158 બેઠક ઉપર ઉમેદવાર પ્રફુલ્લભાઈ પાનસુરિયા, જેઓ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે, ત્યારે મોટી વિધાનસભા બેઠક હોવાથી તેઓથી ડોર ટુ ડોર પ્રચાર કરવો અસંભવ છે। થોડાક દિવસો વચ્ચે આવવાથી કામરેજના માજી સરપંચે એકલાજ ગામના વિવિધ ફળિયાઓમાં પોતે ફરી પ્રફુલ્લભાઈ પાનસુરિયાના પ્રચાર કર્યો હતો, તેમજ તેઓએ ભાજપને જંગી બહુમતી અપાવવા માટે તાલુકાના તમામ સરપંચો, માજી સરપંચો અને ગામના આગેવાનોને અપીલ કરી હતી કે તેઓ પણ કોઈની રાહ જોયા વગર પોતે જ તેમનું ગામ ગઢ સાચવી લે અને ભાજપને જંગી બહુમતીથી જીતાડી ભારતીય જનતા પાર્ટીને વધુ મજબૂત બનાવે। હું આજે મારા ગામની અંદર ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરવા આવ્યો છું અને ભારતીય જનતા પાર્ટીએ જે કરેલા વિકાસના કામો એ જનતાની સમક્ષ હું લોકોને કહેવા માગું છું કે આપણે ભારતીય જનતા પાર્ટીને મતદાન કરી અને ભવ્ય બહુમતીથી જીતાડીએ। કારણ કે અત્યારે બહારથી પણ લોકો મફત કહીને ગુજરાતની ભોળીભાળી જનતાને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો એ છેતરાવું નહીં, એના ભ્રમમાં આવું નહીં અને મતદાન ભારતીય જનતા પાર્ટીને કરવું। એનું કારણ છે મારો વિધાનસભા મતક્ષેત્ર બહુ મોટો છે, કદાચ અમારા ઉમેદવાર પ્રફુલ્લભાઈ પાનસુરિયા ડોર ટુ ડોર મળી ન શકે, તો મને વિચાર આવ્યો કે હું જાતે ગામમાં ફરું। મારી એક લોકોને એ કહેવું છે કે ગામના આગેવાન, ગામના પૂર્વ સરપંચ, ગામના સરપંચ કે તમે પણ આપણા ઉમેદવારની રાહ ન જોઈએ અને ઘરે ઘરે ફરીને ભારતીય જનતા પાર્ટીએ માનનીય શ્રી દેશના વડાપ્રધાને જે કરેલા કામ છે એ લોકો સમક્ષ આપણે રજૂ કરીએ। બ્યુરો રિપોર્ટ, આર ફોર યુ ન્યૂઝ, કામરેજ।